mandé a más que no quería buscar. સ્ટેજ ઉપર આવવા વિનંતી છે. મારા અમારા ગંભીરસિંહ બાપુ મહેથાણ એ પણ અહીં પધાર્યા છે, એમનું પણ ભાવભર્યું સ્વાગત છે સ્ટેજ તરફથી અને પરિવાર તરફથી. તો એમને પણ સ્ટેજ ઉપર આવવા વિનંતી. આનંદગીરી બાપુ મહેથાણ એ પણ પ્રેમથી અહીં વધારે સ્ટેજમાંથી, એમનું પણ ભાવભર્યું સ્વાગત છે. અમારા રણજીતસિંહ બાપુ સરવાર એ પણ અહીં સ્ટેજ ઉપર પધારે. મહેન્દ્રસિંહ બાપુ ચરાડી એ પણ ભાવથી, આ બધા અમારા ભજનિક કલાકાર છે મિત્રો, તો એમને ભાવથી સ્વાગત છે સ્ટેજ ઉપર આવવા વિનંતી. અને અમારા મયુરદીનભાઈ ધાંગધ્રા તબલા વાદક, એમને પણ વિનંતી કે સ્ટેજ ઉપર આવો. કારણ કે ભગવાનના નામ લેવા એ આપણો સત્ય ધર્મ છે, સત્ય સનાતન ધર્મ. ભાવથી અહીં વધારો. સદગુરુ મહારાજ રામદેવ મહારાજ
कृष्ण कन्हैया लाल सर्वशक्तिमान सर्वभेद भगवान पार्वतीपति हर हर स्वागत परिवार तरफ थी ये श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय भाव थी एक भगवान ने अपने याद करवाना है राम धुन अंदर
અને અમારા ભક્ત દાદાનો જ્યાં પણ આત્મા હોય આત્માને પરમ શાંતિ મળે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવાની સ્વાલા સબકો સંગમતી જય ભગવાન ઈશ્વર સબકો સંગમતી જય ભગવાન Thank you.
गणपति आया एक विधि सिद्धि लाया मिलवे नाम सुनाया गुरु निर्भय नाम सुनाया निर्भय नाम सुनाया सदगुरु जी बिना जीव तू कैसी सत साहेब बिना जीव तू कैसी कोई मरी जाया पड़ा देसी कोई मरी जा सतयुग सदगुरु जी बिना नीव तू कैसी सत साहेब बिना नीव तू कैसी कोई मरी जाया अपना देसी कोई मरी जा सत सदगुरु मारा सदगुरु सदगुरु जी बिना नीव तू कैसी सत साहेब बिना नीव तू कैसी कोई मरी जाया अपना देसी कोई मरी जा सतयुग देसी सदगुरु जी बिना नीव तू कैसी सत साहेब बिना नीव तू कैसी कोई मरी जाया अपना देसी
કોઈ મળી જા સંતોષ સત્કાર્ય હાલો તો અને અધર્મ માં પગ ભેગો તો નામ નો રે. આપણે નનામી કેવી છે એ શું છે? સારું કાર્ય ન કરે તો નનામી, અને સત્કાર્ય કરી તો ઓમ નામ વાળી છે. તો જે જે સંતો ભક્તોએ કવિઓએ જે જે કલ્પના લખી ને એમની દુઃખની ગળાની કલ્પના છે વાળા. છોડી મત જા મને એકલી રે વણ જરા દેહો જોરા મેની મત જા તારા દેશ માં વણ જરા. કારણ કે પાંચ આંગળીઓનું પૂજન કરવું એ આપણું ધર્મ છે વાલા. અને જે કઈ આજે અહીંયા કઈ રામના નામથી આવશે ને એ આપણે ઘરમાં જામાં જ આ પરિવાર વાપરવાના છે મિત્રો. એટલે ભાવથી જે કઈ તમારા ભાવના પ્રમાણે પાંચ આંગળીઓનું પૂન કરવાનું છે ને આપણે બચુ દાદા પાછળ સત્કાર્યની અંદર જ વાપરવાનું છે. એટલે ભાવથી આ સંતવાણીને ભજનને માન આપી છોડી મત જા મને એકલી રે વણ જારા રહો જીવરા મેની મત જા પરદેશ માં વણ જારા જી
પરદેશ માં વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા
हरे रावे की पाय रे
રંગ પતંગનો બીજ છે અને આપણા મધુર એક હરિનો રસ પીજે ભાવે હરિનો રસ પીજે દુનિયામાં કહેજો સંસારમાં કહેજો નાની એવી ઉંમર માં બાપ નો સહાય વિયો ગયેલો અને માના આધારે જીવન જીવતા માના આધારે જીવન જીવતા અને મહેનત મૂળ મજૂરી કરતા અને ધીરે ધીરે ધીરા ભગત મોટા થાય એટલે પોતાની માને મનમાં થયું કે મારા ધીરાના લગ્ન કરી દઉં. ધીરા ભગત ને વાત કરે કે દીકરા તારા લગ્ન કરવા છે. ધીરા ભગત કે ના, મને આ સંસારમાં કોઈ રુચિ નથી, મારે તો સંત ભક્તોની સેવા કરવી છે, ચાર ધામની યાત્રા કરવી છે. વાળા મારે તો સંત ભક્તો ની સેવા કરવી છે, ચાર ધામ ની યાત્રા કરવી છે. દીરા ભગત ની માં દીકરાને કહે કે દીકરા તારી પાછળ મારું જીવન છે, મારું શું થશે? ટૂંકમાં વાત કરવી. દીરા ભગત માની વાત માને અને માને કે માં લગ્ન કરવું એક જ વચન કે એક દીકરાનો જન્મ થાય પછી મને ચાર ધામ ની યાત્રા એ જવા દેવું પડે. ટૂંકમાં લગ્ન થાય, એક દીકરાનો જન્મ થાય, દીરા ભગત ચાર ધામ ની યાત્રા હાલી નીકળે અને ધીરે ધીરે ચાર ધામ ની યાત્રા પૂરી થઈ દીરા ભગત ને વિચાર આવ્યો કે લાય મારા વતન મારા ગામ પાછો વળું. પોતાની માં, પોતાનો દીકરો, પોતાના ધર્મપત્ની જ્યાં હતા એ યાદ આવે છે. હાલતા હાલતા ગામના પાધરે પહોંચે ને નનામી ગામ મની અંદર થી નનામી હાલી આવે છે. વાલા હીરા ભગત ના મનમાં થયું કે લાઈને ગામ ની અંદર થી કોઈ દેવલોક પામ્યું છે, સામે નનામી આવે છે, મારે જવું જોઈએ શમશાન. હમણાં મેં વાત કરી ને કે સત્કાર્ય કરો તો ઓમ નામ વાળી છે, નકર નનામી નો નામી. એ શમશાને જાય, લાકડા ખડકાય, સબને મૂકે અગ્નિદાગ દે અને અગ્નિદાગ દઈ લોકો પાછા વળે ને
માં એક ભાઈ ને પૂછ્યું ઘણા વખતે કે ભાઈ આપણે ગામ ની અંદર થી કોણ દેવલોક પામ્યો. અમે પેલો ભાઈ વાત કરે કે અમારા ગામ ની અંદર એક ધીરા ભગત હતા, અગોટી બ્રાહ્મણ. અમે ધીરા ભગત જ ઉભા છે પણ 25-25 વરાના વાણા વીતી ગયેલા, ફકીરી જિંદગી થઈ ગયેલી, ઓળખાણ મટી ગયેલી. કે અમારા ગામ ની અંદર ધીરા ભગત હતા, એનો એક ને એક દીકરો હતો ને એને સરપ્રસ થયો, આ એનું સમસાન હતું. જે મિત્રો 25-25 વરે મળવા આવતા એના મુખ નો જોઈ ગયા, એવા સમય ની અંદર આવા ભજન લખાણા છે. અને ધીરા ભગત જ્યાં શમશાન હળક થતું ને એવા ધુવાડાના ગોટા નીકળતા હતા, ત્યારે આ કડીની અંદર કીધું છે કે સંસાર ધુવાડાના બાજકા હારે આવે ને કાંઈ રંગ પતંગ નું ઉડી જશે જેમ આંકડા નો ભોર. કારણ કે જગત ની અંદર જવું છે બધાને વાળા. અને છેલ્લે દાસ ધીરો રમે રંગ મારે રમે દિવસ મારું રમો પ્રભુ એટલે હરિ નો રસ પીએ ભાવે હરિ નો રસ પીએ દુનિયા માટે ગયો સંસાર માટે ગયો સમુદ્ર છેલ્લા મારા રામ રામ દુનિયા માટે ગયો સંસાર માટે ગયો સમુદ્ર છેલ્લા મારા રામ રામ સમુદ્ર છેલ્લા મારા રામ ભીતરનો વેરો મારો આત્મા ખોવા માર્ગ ના ચીધનારા આવા ભોગ્યા ખોવાના બચ્ચુ દાદા આવા માર્ગ નાચી ધનારા
આવા ભોમિયા ખોવાના દીકરીની મનોકામના પૂરી કરીને એમના પિતાશ્રી અમારા બધું દાદા જ્યાં પણ ગયા હોય એ આત્માને મોક્ષ મળે ભગવાન ભાઈ પ્રાર્થના કરી છો.
દીકરી એક ભાવના ધરાવી છે સેવા યુત મારી હા ભલે હો બાપા
सतनी सेवा यु तुम्हारी हां भले दुखिया ना होता रे दादार रे मर बचू दादा ये दुखिया ना होता दादार जी दुखिया ना होता रे दादार रे मर बचू दादा निधि रे विदारू मैं धन दामनी हो बाबा निधि रे विदारू तुम्हारी हाँ बोले પરિવાર તો એમનું છે પણ આ જગ્યામાં જ્યાં જાય ને આત્મા પ્રેમથી પથારી હશે ને એ જગ્યાની અંદર ઝાડવા ઉગ્યો ને એને પણ રોવાનું આવે પણ સત્ય લોક હોય તો રોએ પશુને રોવે પંખીડા હો રોએ પશુને રોવે પંખીડા જોઈ ઉઠ્યું ના ધુવન રાવણ મારા બચ્ચું દાદા પાછળ એ રોઈ ઉઠ્યું ના ધુવન રાવણ જીજી રોઈ ઉઠ્યું ના ધુવન રાવણ લીધી રે વિદાયો ને